હેલો ફ્રેન્ડ્સ આપણે ડબલ સેમ્પલિંગ પ્લાન જે પૂછાઈ રહ્યો છે જીટીયુની એક્ઝામમાં દરેક વખતે પૂછાય છે આ વખતે પણ પૂછાવાની શક્યતા છે તો એનો આપણે એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ લોડ સાઇઝ તમને અહીંયા આપેલી છે ચોવીસ ચોવીસો આપેલી છે એન વન તમને એસી આપેલું છે એન ટુ તમને એસી આપેલું છે એ વન પાંચ આર વન જે છે એ તમને નવ આપેલું છે આર ટુ તેર આપેલું છે અને એ ટુ જે છે બાર આપેલું છે અને આની ઉપરથી તમારે ડબલ સેમ્પલિંગ પ્લાન જે છે એ રેડી કરવાનો છે તો મિત્રો આ જે સેમ્પલિંગ પ્લાન છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ઇન્ડસ્ટ્રીની અંદર આપણે પાંચ હજાર પ્રોડક્ટ બનાવ્યું હોય તો પાંચે પાંચ હજાર પ્રોડક્ટને આપણે માસ પ્રોડક્શન કરતા હોય તો બધાને ચેક કરવાની જરૂર નથી એમાંથી રેન્ડમલી આપણે પ્રોડક્ટને સિલેક્ટ કરીશું બરાબર છે રેન્ડમલી પ્રોડક્ટને સિલેક્ટ કરીશું અને એમાંથી અમુક પર્સન્ટેજ કરતાં વધારે પ્રોડક્ટ ઓકે હોય તો આપણે એને એક્સેપ્ટ કરીશું અને અમુક પર્સન્ટેજ કરતાં વધારે પ્રોડક્ટ ખરાબ હોય મીન્સ કે ખામીયુક્ત હોય ડિફેક્ટિવ હોય તો એને આપણે શું કરીશું રિજેક્ટ કરીશું તો અહીંયા આપણે લોટ જે છે એ ચોવીસ હજારનો છે ચોવીસોનો છે તો આપણે સૌ પ્રથમ એન બરાબર તમને કેપિટલ એન બરાબર કેટલા આપેલા છે ચોવીસો આવેલા છે તો તમારે અહીંયા એન બરાબર ચોવીસો લઈ લેવાનું છે હવે આ ચોવીસો જે છે એની અંદરથી આપણે પહેલું જે સેમ્પલ છે એ પહેલું સેમ્પલ આ ચોવીસોની લોડ સાઈઝ છે એમાંથી આપણે એસી પ્રોડક્ટ લેવાની છે બરાબર છે એટલે આપણે અહીંયા લખીશું પહેલું સેમ્પલ એન વન બરાબર એસી લો તેનું શું કરવાનું છે ઇન્સ્પેક્શન કરવાનું છે તો લખવાનું ત્યાંનું ઇન્સ્પેક્શન કરો ખામીયુક્ત આઈટમોની સંખ્યા ખામીયુક્ત આઇટમ હવે ડિફેક્ટ છે પહેલા સેમ્પલ માટે ડિફેક્ટ જે છે ડિફેક્ટ એટલે ડી વડે દર્શાવીએ છીએ અને પહેલા સેમ્પલ માટે લઈએ છીએ આપણે એટલે ડી બરોબર છે ડી વન આપણે શોધવીશું બરાબર છે આની ઉપર આપણે બોક્સ બનાવી દઈશું હવે જો આ શું કહેવા માંગે છે કે ચોવીસોનો લોટ છે એમાંથી આપણે એસી પીસ લીધા છે હવે એસીમાંથી એ વન એ વન એટલે એ એટલે એસેપ્ટ અને આર એટલે રિજેક્ટ બરાબર છે તો એસીમાંથી જો પાંચ જે છે એસીમાંથી જે ડિફેક્ટિવ પીસ છે પાંચ કરતાં ઓછા હશે પાંચ અથવા તો પાંચથી ઓછા હશે તો આપણે એક્સેપ્ટ કરીશું અને નવ અથવા તો નવથી વધારે હશે તો આપણે એને રિજેક્ટ કરીશું બરાબર છે તો અહીંયા ડી જે છે એ શું બતાવે છે ડિફેક્ટિવ પીસ બતાવે છે તો અહીંયા આગળ टोटल 3 केस पड़से क्या-क्या 3 केस पड़से तो पहला केस ये वो छे के भाई जे d1 नी वैल्यू छे डिफेक्ट नी वैल्यू एक a 5 5 के 5 થી ઓછી આવે less than or equal to 5 બરોબર છે પછી બીજો કેસ એવો છે કે ભાઈ 9 અથવા તો 9 થી વધારે આવે તો d1 જે છે સેકન્ડ કેસ એવો છે કે ભાઈ d1 જે છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9 આવે બરોબર છે જો પાંચ કરતાં ઓછી આવે તો ડાયરેક્ટ આપણે એને એક્સેપ્ટ કરવાનું છે જો નવ કરતાં વધારે આવે ડિફેક્ટ તો આપણે એને રિજેક્ટ કરવાનું છે પણ પ્રોબ્લેમ ક્યાં થશે જ્યારે પાંચ અને નવની વચ્ચે આવે તો શું કરવાનું ડિફેક્ટિવ પીસની સંખ્યા છ આવી તો શું કરવાનું પાંચથી ઓછી પણ ના કહેવાય અને નવથી વધારે પણ ના કહેવાય તો એવા કેસમાં આપણે અહીં આગળ લખીશું કે ડિફેક્ટ જો તમારે પાંચથી નવની વચ્ચે આવી તો એવા કેસમાં આપણે શું કરીશું તો એવા કેસમાં આપણે બીજું એસીનું સેમ્પલ લઈશું કેટલાનું એસીનું બરાબર છે એસી લોટ લઈશું એસીનો બરાબર છે તો એવા ટાઈમે આપણે શું કરવાનું છે બીજું સેમ્પલ લઈશું બીજું જે તમારું સેમ્પલ છે એ આપણે લઈશું એન ટુ ઇક્વલ ટુ એસી બરાબર છે આ એસીનું શું કરવાનું છે એનું ઇન્સ્પેક્શન કરવાનું છે તેનું ઇન્સ્પેક્શન કરો ખામીયુક્ત આઈટમ જે છે એ તમારે શોધવાની છે ખામીયુક્ત આઈટમ હવે ખામીયુક્ત આઈટમ હવે પહેલો લોટમાં આપણે ડી વન લખતા હતા તો બીજામાં શું આવશે ડી ટુ જે છે શોધવાની છે બરાબર છે હવે આની અંદર શું કેસ થઈ શકે જો તો અહીંયા પણ બે કેસ થઈ શકે તો અહીંયા આપણે ડી વન અને ડી ટુ બંને શોધી દીધા છે બરાબર છે તો હવે જો ડી વન પ્લસ ડી ટુ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ કેટલું આવે બાર આવે બીજા સેમ્પલ માટે કેટલું છે બાર છે બાર હોય તો આપણે શું કરવાનું છે જથ્થાને એક્સેપ્ટ કરવાનો છે ઓકે અને ડી વન પ્લસ ડી ટુ જે છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તેર હોય તો આપણે શું કરવાનું છે રિજેક્ટ ઓકે તો આને ડબલ સેમ્પલિંગ કેમ કહેવામાં આવે છે કેમ કે આપણે પહેલાં એન વન બરાબર એસીનું સેમ્પલ લીધું અને બીજા કેસમાં એન ટુ બરાબર એસીનું બીજું સેમ્પલ લીધું બરાબર છે એન ટુ બરાબર એસીનું સેમ્પલ લીધું ઓકે તો હવે અહીંયા પ્રોડક્ટ એસેપ્ટ કયા કેસમાં થઈ શકે તો જો ડી વન પહેલાં જ આપણે સેમ્પલ લીધું અને ડીવન જો પાંચ કરતાં ઓછી આવે તો આપણે પ્રોડક્ટ જે છે એને ડાયરેક્ટ આપણે એસેપ્ટ કરી શકીએ બીજો સેમ્પલ લઈશું અને ડી વન પ્લસ ડી ટુનું જે છે એ બાર કરતાં ઓછું આવે તો આપણે પ્રોડક્ટને એક્સેપ્ટ કરી શકીએ રિજેક્ટ કયા કેસમાં થઈ શકે તો પહેલું સેમ્પલ લીધું અને નવ કરતાં વધારે આવ્યું તો રિજેક્ટ થઈ શકે અને બીજું સેમ્પલ લીધું અને ડી વન પ્લસ ડી ટુનું કર્યું તેર કરતાં વધારે આવે તો જે સેમ્પલ છે એ રિજેક્ટ થઈ શકે તો આપણે આ જે લાઈન છે બરાબર છે આ જે લાઇન છે એને આપણે અહીંયા રિજેક્શનની અંદર નાખવાની છે બરાબર છે અને અહીંયા પણ આપણે રિજેક્શનની અંદર નાખીશું તો એસેપ્ટ જે છે એ બે કેસમાં થઈ શકે છે કયા બે કેસમાં થઈ શકે છે તો ડી વન લેસ દેન ઓર ઇક્વલ ટુ ફાઇવ ડી વન પ્લસ ડી ટુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ટેન રિજેક્ટ કયા કેસમાં થઈ શકે ગ્રેટર દેન નાઇન ઓર ડી પ્લસ ડી ટુ ગ્રેટર ધેન થર્ટીન તો એ કેસમાં આપણે રિજેક્ટ કરીશું તો આ રીતે તમારે સેમ્પલિંગ પ્લાન બનાવવાનો છે એકદમ ઇઝી છે કોઈ પ્રોબ્લેમ છે નહીં ચાર માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે થેન્ક યુ ફ્રેન્ડ્સ